स्टूडेंट्स, जय स्वामीनारायण। स्वाध्याय 12 हवे आपणे बेज प्रश्नों बाकी छे, ई आ लेक्चर में पूरा करिए स्टूडेंट्स, एटले आपणो आ प्रकरण 12 छे ई अहींया पूरू थई जशे। तो स्वाध्याय 12 नो प्रश्न नंबर 8 आपणे शुरू करीए छीए। एक फल उत्पादक तेना बगीचा में पी अने क्यू एम बे प्रकारनी ब्रांडना खातरोनो उपयोग करी शके छे। तो टाइप ऑफ आइटम्स में स्टूडेंट पी अने क्यू प्रकारना खातर, तो आपणे डेटा कलेक्शन करता जाइए स्टूडेंट्स। तो टाइप ऑफ आइटम्स में पी अने क्यू प्रकारना खातर, પછી આપણે આગળ જોઈએ સ્ટુડન્ટ્સ। દરેક બ્રાન્ડની એક થેલી દીઠ, એટલે પર બેગ સ્ટુડન્ટ્સ, દરેક ટાઈપની ખાતરની થેલી દીઠ, એટલે આપણે ડિસિશન વેરિયેબલમાં નંબર ઓફ બેગ્સ પીની એક્સ અને ક્યુની વાય। હવે દરેક બ્રાન્ડની એક થેલી દીઠ नाइट्रोजन, फॉस्फरिक एसिड, पोटाश अने क्लोरिनो जत्थो किलोग्राम में केटलो छे ते नीचेना कोष्टक में आपेल छे। ओके स्टूडेंट्स, चार अलग अलग तत्वों छे, नाइट्रोजन, फॉस्फरिक एसिड, पोटाश अने क्लोरिन। नाइट्रोजन माटे एन लखू छू, फॉस्फरिक एसिड माटे पीए, પછી પોટાશ માટે માત્ર પી અને ક્લોરિન માટે સી। હવે સ્ટુડન્ટ્સ, બ્રાન્ડ પીની એક થેલીમાં 3 કિલોગ્રામ નાઇટ્રોજન, 1 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડ, 3 કિલોગ્રામ પોટાશ અને 1.5 કિલોગ્રામ ક્લોરિન છે, તો એક્સ બેગ માટે કેટલા? તો કે 3x અને 1.5x, 3x અને 1.5x। એ જ રીતે ક્યુની એક થેલી માટે 3.5 કિલોગ્રામ નાઇટ્રોજન, 2 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડ, 1.5 કિલોગ્રામ પોટાશ અને 2 કિલોગ્રામ ક્લોરિન, તો વાય બેગ્સ માટે કેટલું? 3.5 × y, પછી 2y, પછી 1.5 × y અને 2y। હવે પરીક્ષણ પરથી માલુમ પડ્યું કે બગીચામાં ઓછામાં ઓછું 240 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડ, ઓછામાં ઓછું સ્ટુડન્ટ્સ, એટલે આપણી મર્યાદા આવશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ। તો ફોસ્ફરિક એસિડ છે એક્સ પ્લસ 2y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 240। ચાલો, પછી આપણને કીધું છે કે ઓછામાં ઓછું 270 કિલોગ્રામ પોટાશ, એટલે 3x પ્લસ 1.5y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 270, અને વધુમાં વધુ 310 કિલોગ્રામ ક્લોરિનની જરૂર છે, વધુમાં વધુ ક્લોરિન માટે, એટલે અસમતા આવશે લેસ દેન ઓર ઇક્વલ ટુ 1.5x પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ ટુ 310। તો જો ઉત્પાદક બગીચામાં નાઇટ્રોજનનો ન્યૂનતમ જથ્થો ઉમેરવાનો ઈચ્છે, એટલે આમાં મિનિમાઇઝ નાઇટ્રોજન છે સ્ટુડન્ટ્સ, તો દરેક બ્રાન્ડની કેટલી થેલીનો ઉપયોગ કરવો જોઈએ? બગીચામાં નાઇટ્રોજનનો ન્યૂનતમ જથ્થો કેટલો ઉમેરવો પડશે? તો હવે સ્ટુડન્ટ્સ, મિનિમાઇઝ નાઇટ્રોજન, તો હવે હું આપણું હેતુલક્ષી વિધેય ઝેડ લખું સ્ટુડન્ટ્સ, તો ઝેડ બરાબર શું આવશે? 3x પ્લસ 3.5y, ઝેડ બરાબર 3x પ્લસ 3.5y સબ્જેક્ટ ટુ, તો કે નીચેની મર્યાદાઓને આધીન, અનૃણ મર્યાદાઓ સ્ટુડન્ટ્સ, એક્સ અને વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો હોઈએ જ,
હવે સ્ટુડન્ટ્સ હજી એકવાર બધા ટોટલ જોઈ લઈએ. ઓછામાં ઓછું 240 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડ, સ્ટુડન્ટ્સ ફોસ્ફરિક એસિડનો સરવાળો છે, ચાલો એક્સ પ્લસ ટુ વાય અને ધેટ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 240. એક્સ પ્લસ ટુ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 240. પછી ઓછામાં ઓછું 270 કિલોગ્રામ પોટાશ, સ્ટુડન્ટ્સ પોટાશનો સરવાળો 3x પ્લસ 1.5y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 270. ઓછામાં ઓછું 270 કિલોગ્રામ પોટાશ અને વધુમાં વધુ 310 કિલોગ્રામ ક્લોરિન, એટલે 1.5x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 310 કિલોગ્રામ. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગયું આપણા પ્રશ્નોનું મેથમેટિકલ ફોર્મ. મિનિમાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 3.5y સબ્જેક્ટ ટુ L1 અને L3 અને ઓફકોર્સ એક્સ અને વાય સ્ટુડન્ટ્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એક્સ અને વાય સ્ટુડન્ટ્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો હોઈએ છે. હવે સ્ટુડન્ટ્સ આપણે આનો આલેખ દોરવાનો છે. હવે આ બંને રેખાનું આપણે ઓલરેડી સાદુરૂપ આપેલું છે. આ જે રેખા છે 270 વાળી સ્ટુડન્ટ્સ એનું સાદુરૂપ છે 2x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 180. આને હું લખું છું 2x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 180. સાદુરૂપ આપેલું છે ડેસિમલ કાઢીને. અને ત્રીજી રેખા છે એનું સાદુરૂપ છે 3x પ્લસ 4y લેસ દેન ઓર ઇક્વલ ટુ 3x પ્લસ 4y લેસ દેન ઓર ઇક્વલ ટુ 620. તો છેદ બિંદુ મેળવવા સ્ટુડન્ટ્સ ઇઝી પડશે. હવે 180, 240 અને આમાં લશું 620/3 અને 620/4, એટલે સ્ટુડન્ટ્સ આમાં આપણે આઈ થિંક 30નું સ્કેલ માપ લેવું પડશે. સ્ટુડન્ટ્સ 30નું સ્કેલ માપ આપણા માટે ઇઝી પડશે. તો આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ ઉગમ બિંદુ 30, 60, 90, 120, 150, 180, 210. અહીંયા પણ 30, 60, 90, 120, 150, 180, 210. પ્રથમ રેખા માટે સ્ટુડન્ટ્સ એક્સ 0 ત્યારે વાયનું મૂલ્ય 120, અને વાય 0 સ્ટુડન્ટ્સ ત્યારે એક્સનું મૂલ્ય 240. ઓકે, તો આને આપણે થોડુંક લંબાવી દઈએ સ્ટુડન્ટ્સ. આને 210 લઉં છું, આને 240. આ બિંદુ છે સ્ટુડન્ટ્સ. ઓકે, તો આ આપણી પહેલી રેખા થઈ ગઈ સ્ટુડન્ટ્સ L1. જગ્યાની થોડી કમી છે સ્ટુડન્ટ્સ. હવે બીજી રેખા માટે એક્સ 0 ત્યારે વાયનું મૂલ્ય 180, અને વાય 0 ત્યારે એક્સનું મૂલ્ય 90. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગઈ આપણી રેખા L2. હવે અહીંયા ધ્યાન આપો, વાય 0 ત્યારે એક્સનું મૂલ્ય 620/3, એટલે
પોઈન્ટ સમથિંગ આવે, એટલે અહીંયા 210 છે એટલે રફલી અહીંયા લઉં છું. અને જ્યારે એક્સ 0 ત્યારે વાયનું મૂલ્ય આવશે 15 × 60 એટલે 155 સમથિંગ, એટલે એ અહીંયા આવશે. સ્ટુડન્ટ્સ, આ આપણી થઈ ગઈ ત્રીજી રેખા L3. આ બિંદુ છે 150. હવે શક્ય ઉકેલનો પ્રદેશ. સ્ટુડન્ટ્સ, L1 અને L2 માટે, L1 માટે ઉપરનો ભાગ, L2 માટે ઉપરનો ભાગ, કારણ કે મર્યાદા છે સ્ટુડન્ટ્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અને L3 માટે નીચેનો ભાગ. તો આ જે ત્રિકોણ આવ્યો સ્ટુડન્ટ્સ, એ આપણા શક્ય ઉકેલનો પ્રદેશ બનશે, ફિઝિબલ રિજન, શક્ય ઉકેલનો પ્રદેશ, ફિઝિબલ રિજન વિચ ઇઝ બાઉન્ડેડ. અને આ ત્રણ શિરોબિંદુ મળશે. આ બિંદુને એ કહીએ, આ બિંદુ બી અને આ બિંદુ સી. તો આ શક્ય ઉકેલનો પ્રદેશ સ્ટુડન્ટ્સ, અહીંયા એક ત્રિકોણ આવેલો છે. અહીંયા આપણો જે બહુકોણ છે સ્ટુડન્ટ્સ, એ શું છે? ત્રિકોણ. તો આ ત્રિકોણના શિરોબિંદુ આપણે મેળવેલા છે. બિંદુ એના યામ છે 40 અને 100. બિંદુ બીના યામ છે 140 અને 50. અને બિંદુ સીના યામ છે 20 અને 140. આ બિંદુ આગળ આપણે ઝેડની કિંમત મેળવવાની છે. ચાલો, કિંમત પણ આપણે મેળવેલી છે સ્ટુડન્ટ્સ, અને ધ્યાન આપો. બિંદુ એ 40,100 આગળ ઝેડનું મૂલ્ય છે 470. પછી બિંદુ બી 140 અને 50 આગળ ઝેડનું મૂલ્ય છે 595. અને બિંદુ સી 20,140 આગળ છે 550. હવે મિનિમાઇઝ કરવાનું છે સ્ટુડન્ટ્સ, તો મિનિમમ મૂલ્ય આપણને કેટલું મળે છે? તો કે એ આગળ 470. જ્યારે આપણને 40 બેગ પી પ્રકારની અને 100 બેગ ક્યુ પ્રકારની, આ આપણું મિનિમમ મૂલ્ય થઈ ગયું સ્ટુડન્ટ્સ. તો અહીંયા સ્ટુડન્ટ્સ બે મર્યાદાઓ છે, એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, અને એક મર્યાદા લેસ ધેન છે. ત્રણેયનું છે સ્ટુડન્ટ્સ, આપણને જે મળે છે એ છે ત્રિકોણ, એટલે આપણું ફિઝિબલ રિજન છે સ્ટુડન્ટ્સ એ ટ્રાઇંગ્યુલર આવે છે. તો અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન મિનિમમ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 470, જ્યારે 40 પ્રકારની બેગ છે, 40 પી પ્રકારની અને 100 છે ક્યુ પ્રકાર. પી ટાઈપની બેગ 40 અને ક્યુ ટાઈપની બેગ 100. હવે સ્ટુડન્ટ્સ, આવો સેમ પ્રશ્ન, આ જ પ્રશ્ન, આ જ બધી માહિતી આપણને સ્ટુડન્ટ્સ, અને આ આ જ ટેબલનો, આ જ કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે સ્ટુડન્ટ્સ આપણો ક્વેશ્ચન 9, જે સ્વાધ્યાયનો અને ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન 8ના અનુસંધાનમાં જો ઉત્પાદક બગીચામાં નાઇટ્રોજનનો મહત્તમ જથ્થો ઉમેરવાનો ઈચ્છે, એટલે મિનિમાઇઝ ઝેડની જગ્યાએ મેક્સિમાઇઝ, તો મેક્સિમમ ઝેડ આવશે સ્ટુડન્ટ્સ 595. આ મેક્સિમમ ક્યારે અથવા તો કયા શિરોબિંદુ મળે? તો કે બી આગળ પી પ્રકારની બેગ 140 અને ક્યુ પ્રકારની બેગ 50. એટલે સ્ટુડન્ટ્સ, સેમ પ્રશ્ન છે, એ પ્રશ્ન 9માં કેરી ફોરવર્ડ થયેલો છે. હેતુલક્ષી વિધેય સરખું જ છે સ્ટુડન્ટ્સ, બધું સરખું છે. મેક્સિમમ નાઇટ્રોજન છે બરાબર ને, એ 595 kg, જ્યારે 140 બેગ પી પ્રકારની અને 50 બેગ ક્યુ પ્રકારની એનું મિશ્રણ કરવામાં આવે. તો સ્ટુડન્ટ્સ, આ સાથે આપણું આ પ્રકરણ પૂરું. પ્રકરણ 12 સ્ટુડન્ટ્સ, જેનો ગુણભાર
5 માર્ક છે બે એમસીક્યુ સ્ટુડન્ટ્સ અને 3 માર્ક મેઇન પ્રશ્ન. માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન આપણે જોયો સ્ટુડન્ટ્સ, એમાં માત્ર આલેખ જ હતા, પણ એવું જરૂરી નહીં કે દર વખતે સ્ટુડન્ટ્સ માત્ર અને માત્ર આલેખ જ હોય. એટલે સ્ટુડન્ટ્સ, આપણે આ ચેપ્ટરમાં પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ કઈ રીતે મેળવવું, એ ટાઈપના પ્રશ્નો હવેની પરીક્ષા માટે વધારે અગત્યના સમજવાના છે. આલેખ દોરવા તો સહેલા છે સ્ટુડન્ટ્સ, પણ સૌથી પહેલાં તો પ્રશ્નનું ગાણિતિક પરિરૂપ મેળવીએ એ અગત્ય. એની માટે કોઈ સૂત્ર નથી. આપણે જેટલા દાખલા કર્યા એમાં ડેટા કલેક્શન કરી પ્રશ્ન વાંચી અને પછી સ્ટુડન્ટ્સ આપણે આ સંતાઓ કે મર્યાદાઓ બનાવીએ. ઓછામાં ઓછું હોય તો અસમતા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, વધુમાં વધુ હોય તો અસમતા લેસ દેન ઓર ઇક્વલ ટુ આવે. એટલે એવી આશા રાખું છું કે તમે આ બધા પ્રશ્નો પરફેક્ટલી સમજાવશે સ્ટુડન્ટ્સ, આ બધા પ્રશ્નો પરફેક્ટલી ગણજો. અને હવે પછીની આપણી જે શનિવારની ટેસ્ટ હશે સ્ટુડન્ટ્સ, એમાં આપણે પ્રકરણ 12 લેવાનું છે. એટલે એવી આશા રાખું કે તમને જે અસાઇનમેન્ટ મેં આપેલું છે, જે અસાઇનમેન્ટ અપલોડ કરેલું છે, એ અસાઇનમેન્ટ તમે આખું સ્વપ્રયત્ને ગણો, જેથી તમને સ્ટુડન્ટ્સ આવા પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ થઈ જશે. તો આ સાથે આ લેક્ચર વહેલું પૂરું કરું છું સ્ટુડન્ટ્સ. હવે આ પ્રકરણમાં આપણે કશું જ બાકી રહેતું નથી. સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ વર્ક હાર્ડ, ડોન્ટ વેસ્ટ ટાઈમ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.